हाय एवरीवन, स्वागत छे तमारू मारी चेनल तेजल्स गुजराती किचन ऑल इन वन मा। फ्रेंड्स, आजनी मारी रेसिपी मा छे सींगदाणा नो चाट, एटले के पीनट चाट, जे सुपर हेल्धी एंड सुपर टेस्टी चाट बनतो होय छे। फ्रेंड्स, तो आजे आपणे बनावीशुं सींगदाणा नो चाट, एटले के पीनट चाट। पीनट चाट बनावा माटे सौ प्रथम गैस ऑन करी अने आपणे पहला कढ़ाई मा एक वाटकी सींगदाणा लई लईशुं। तमे जोई शको छो, जो तमारे वधारे माणस माटे पीनट चाट बनावो होय तो तमे वधारे सींगदाणा लई शको छो। मैं अहीं एक वाटकी सींगदाणा लीधा छे। आ सींगदाणा काचा ज छे अने स्लो गैस पर, स्लो टू मीडियम गैस पर आने आपणे शेकी लईशुं। तो तमे जोई शको छो के ज्यारे सींगदाणा आ टाइपथी थोड़ा थोड़ा बढ़वा लागे, देट मीन्स के सींगदाणा शेकाई गया छे। तो सींगदाणा शेकाई जाय त्यारबाद आपणे गैस ऑफ करी दईशुं અને આ સિંગદાણાને આપણે ઠંડા પડવા દઈશું। ત્યારબાદ ઠંડા થઈ જશે ત્યારબાદ આપણે એની છાલ ઉતારી દઈશું। તો તમે જોઈ શકો છો કે સિંગદાણા ઠંડા થઈ ગયા છે। એકદમ ઠંડા ના થવા દેતા, મીન્સ તમે હાથ વડે અડી શકો તેટલા ઠંડા કરી અને થોડા થોડા ગરમ હોય ત્યારે જ તમે એની છાલ ઉતારી લેજો। જો બહુ જ ઠંડા થઈ જશે તો પછી એની છાલ ઉતારવામાં પ્રોબ્લેમ થશે। અહીંયા મેં ચાટ માટેની તૈયારી કરી દીધી છે। અહીંયા મેં એક નાની કાકડી એકદમ બારીક સમારી લીધી છે, એક નાની ડુંગળી બારીક સમારી લીધી છે, એક આખું ટામેટું લીધું છે, ધાણા વોશ કરી લીધા છે અને એક લીંબુ, આ મેં તૈયારી કરી દીધી છે પીનટ ચાટ માટે। હવે તમે જોઈ શકો છો કે મેં જે સિંગદાણા આપણે શેકી લીધા હતા તેની છાલ ઉતારી દીધી છે અને હવે આપણે પીનટ ચાટ બનાવીશું। સૌ પ્રથમ જે કાકડી સમારીને કાકડીની છાલ ઉતારી, વોશ કરી એની છાલ ઉતારી અને મેં ઝીણી બારીક સમારી લીધી છે, સૌ પ્રથમ એક કાકડી જે સમારેલી છે તે એડ કરી દઈશું। ત્યારબાદ એક આખી ડુંગળી જે મેં સમારી હતી તે એડ કરી દઈશું અને ટામેટું એડ કરી દઈશું જે મેં સમારીને તૈયાર રાખ્યું હતું। જો તમે વધારે સિંગદાણા લો તો પછી તમારે ડુંગળી, ટામેટા અને કાકડીનું પ્રમાણ પણ એ રીતના લેવું પડશે। ત્યારબાદ અહીંયા એક ચમચી, 1 ટેબલસ્પૂન મેં શેકેલા જીરાનો પાવડર એડ કર્યો છે। અહીંયા મેં 1 ચમચી બ્લેક સોલ્ટ એટલે કે સંચળ પાવડર એડ કર્યો છે। ત્યારબાદ અહીંયા 1/2 ચમચી ચાટ મસાલો એડ કર્યો છે અને 1/2 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે। તમે જે મરચું ખાતા હોય એ તમારે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવાનું હોય છે અને જે મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે જેના લીધે આપણું ચાટ, પીનટ ચાટ બહુ જ ટેસ્ટી બને છે તે છે લીંબુ। તો મેં એક આખું મોટું લીંબુ એડ કરી દીધું છે। લીંબુના રસના લીધે આ ચાટ એકદમ સરસ બનતો હોય છે। ત્યારબાદ અહીંયા મારી પાસે ખજૂર આમલીનું પાણી મેં બનાવ્યું હતું, પાણીપુરી બનાવી હતી તો ખજૂર આમલીનું જે પાણી બનાવ્યું હતું તે મારી પાસે વધ્યું હતું એટલે મેં એડ કર્યું છે। બાકી જો તમારી પાસે ના હોય તો તમે બિલકુલ ઓપ્શનલ છે તો રેડીમેડ જો ખજૂર આમલીની ચટણી હોય તો તમે થોડી એ પણ એડ કરશો તો બહુ જ ટેસ્ટી બનશે આ ચાટ। બિલકુલ જો ના હોય તો પણ વાંધો નહીં, ખજૂર આમલીની ચટણી અથવા પાણી બિલકુલ ઓપ્શનલ છે, મારી પાસે હતું એટલે મેં એડ કર્યું છે। લાસ્ટમાં મેં ધાણા પણ એડ કરી દીધા છે અને એકદમ ફટાફટ જતો આપણો સિંગદાણાનો ચાટ તૈયાર છે, પીનટ ચાટ તૈયાર છે, આપણે એને સર્વ પણ કરી દઈશું। તો તમે જોઈ શકો છો કે પીનટ ચાટને મેં સર્વ કરી દીધો છે, ધાણા વડે ગાર્નિશ પણ કરી દીધો છે એન્ડ ટ્રસ્ટ મી આ રેસીપી મેં ટેસ્ટ કરી છે એટલે હું તમને કહું છું કે તમે એકવાર ચોક્કસથી આ રેસીપી બનાવજો। સુપર હેલ્ધી તો આ રેસીપી છે જ, કારણ કે આની અંદર સિંગદાણા છે, વેજીટેબલ્સ છે જેમ કે કાકડી, ટામેટા, ડુંગળી અને લીંબુ પણ છે એટલે તમને વિટામિન સી પણ મળી જશે એટલે ચોક્કસથી તમે ટ્રાય કરજો, બહુ જ સરસ લાગે છે। હું બનાવી અને મારા બાળકોને અવારનવાર આપતી હોઉં છું અને જ્યારે તમને સવારે બ્રેકફાસ્ટમાં પણ તમે યુઝ કરી શકો છો અથવા સાંજે તમને થોડી હળવી ભૂખ લાગી હોય ત્યારે પણ તમે ટી ટાઈમ સ્નેક્સ તરીકે પણ પીનટ ચાટનો ઉપયોગ કરી શકો છો। તો ચોક્કસથી એકવાર તમે બનાવજો અને મને કોમેન્ટ્સમાં જણાવજો કે તમને પીનટ ચાટની મારી રેસીપી કેવી લાગી। તો આજની મારી રેસીપી છે સિંગદાણાનો ચાટ એટલે કે પીનટ ચાટ। આઈ હોપ તમને મારી આ રેસીપી પસંદ આવી હશે। જો તમને મારી રેસીપી પસંદ આવે તો તમે મારા વિડીયોને એક લાઇક આપી શકો છો, રેસીપીને એક ટ્રાય આપી શકો છો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, ફરી મળીશું એક નવી રેસીપી સાથે। થેન્ક યુ ફોર વોચિંગ।